આજ રોજ હળવદ મુકામે ગુજરાત રાજ્યની અંદર અનામતની માંગ લઈને જ્યારે ગુજરાતનો પાટીદાર સમાજનો સાવજ એવો હાર્દિક પટેલ જ્યારે ગુજરાતના પાટીદાર સમાજને અનામત મળે એવી માંગ લઈને જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે લોકશાહીની અંદર કાયદાની રીતે સંવિધાન મુજબ અને ડેમોક્રેસીની અંદર જેમ દરેક રાજ્ય અને દેશના લોકોને સંવિધાનિક હક આપવામાં આવ્યો છે એ હકને ધ્યાનમાં રાખીને ગુજરાતનો પાટીદાર સમાજ જ્યારે અનામતને લઈને આ રાજ્ય સરકારની સામે અવાજ ઉઠાવતો હતો એવા સમયે અનામતની અંદર એટલે કે આંદોલનકારીઓ ઉપર જે ગુજરાતની સરકારે એન કેન પ્રકારે અને બીજી અને ત્રીજી રીતે જે ગુજરાતના પાટીદાર યુવાનો ઉપર અસંખ્ય કેસો થયેલા છે એ કેસો પાછા ખેંચવામાં આવે એને ધ્યાનમાં રાખીને આજે હળવદ તાલુકાના 72 ગામડાનો તમામ પાટીદાર સમાજ હળવદની અંદર મામલતદારને આવેદન આપવામાં આવ્યું અને મામલતદારને ત્રણેય ભાષાઓની અંદર વાત કરવામાં આવી કે આ પાટીદાર સમાજ એ શાંતિપૂર્ણ રીતે આંદોલન પણ કરી શકે છે અને જો ટૂંક સમયની અંદર આ ગુજરાત રાજ્યની અંદર પાટીદાર સમાજના યુવાનો ઉપર થયેલા કેસોને પાછા ખેંચવામાં નહીં આવે તો આ એ જ ગાંધીનું ગુજરાત છે કે જેમાં શાંતિપૂર્ણ આંદોલન પણ પાટીદાર સમાજના યુવાનો કરી શકે છે. સમય આવે તો શહીદ ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ બનીને પણ આવતા સમયની અંદર અહિંસકપૂર્ણ મટીને એક સમગ્ર રાજ્યમાં પાટીદાર સમાજનો અવાજ બને અને આક્રમણ રીતે આંદોલન કરવામાં આવશે એવો એક પાટીદાર સમાજનો દીકરો હળવદ તાલુકામાંથી આહ્વાન કરે છે. જય સરદાર. 2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિએ અને પાટીદાર સમાજે આંદોલન ચાલુ કરેલું. પાટીદાર સમાજના ગામડા ગ્રામ્ય વિસ્તારમાં અને ગરીબ લોકોને અનામતની પ્રથામાં નડતી તકલીફો અને એજ્યુકેશન બાબતમાં ત્યારે ગુજરાતની અંદર આખું એક વાતાવરણ બગડાઈ ગયેલું, ડોળાઈ ગયેલું અને સરકારશ્રીએ પાટીદાર આંદોલન સમિતિના આગેવાનો તેમજ યુવાનો ઉપર ખોટા કેસો કરી, અનેક કેસો દાખલ કરેલા અને ત્યારબાદ સરકાર સાથે પાટીદાર સમાજની સંસ્થાઓના આગેવાનો મધ્યસ્થી બની અને સરકારની અંદર જ્યારે એક મંત્રણા કરવાનો દોર ચાલુ થયેલો, 2-3 વખત સરકારશ્રી સાથે મંત્રણા પણ કરેલી, સરકારે આપશ્રીના મીડિયાના માધ્યમથી ડિક્લેરેશન કરેલું કે ટૂંક જ સમયની અંદર પાટીદાર અનામત આંદોલન સમિતિમાં થયેલા તમામ કેસો પાછા ખેંચવામાં આવશે. માનનીય મુખ્યમંત્રી દ્વારા પણ આવો જાહેરાત કરવામાં આવેલી, મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક પણ કરવામાં આવેલી, હું પણ બેઠકમાં હાજર હતો, પરંતુ આજ સુધી એક પણ કેસ પાછા ખેંચેલા નથી. કેસ પાછા ખેંચેલા છે તો ફક્ત ને ફક્ત નાના નાના, જેને કહેવાય કે 144, 188 નાના નાના જે સવિનય કાનૂન ભંગ કરેલાના એવા જે કેસીસ હોય એવા કેસો પાછા ખેંચેલા છે. બાકીના તમામ કેસો, આજે હજારો કેસો ગુજરાતની અંદર પાટીદાર યુવાનો ઉપર ચાલી રહ્યા છે, અમારા ઉપર રાજદ્રોહ, દેશદ્રોહ અને રાષ્ટ્રદ્રોહના ખોટા ગુનાઓ દાખલ કરેલા છે. હાર્દિક, મારા ઉપર, અલ્પેશ કથરિયા ઉપર, અનેક યુવાનો ઉપર આવા કેસીસ દાખલ કરેલા છે અને સરકારની નીતિ આંદોલનને કોઈપણ રીતે સામદંડ ભેદ લગાવી અને આંદોલનને વિખી નાખવા માટે, પાટીદારોના વિભાજન કરવા માટેની જે નીતિ રીતિ છે અને આંદોલનના થયેલા કેસ પાછા ખેંચતા નહીં, આજે આંદોલનના તમામ યુવાનો અને સમસ્ત પાટીદાર સમાજ આક્રોશમાં છે. અમારું રાજ્ય સરકારને, મુખ્યમંત્રીશ્રીને અલ્ટિમેટમ છે કે 15 દિવસની અંદર અમારા આ અવાજને જો સાંભળવામાં નહીં આવે, યોગ્ય ધ્યાને લેવામાં નહીં આવે અને અમારા ઉપર થયેલા ખોટા કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો આગામી 15 દિવસ પછી ફરી પાછું 2015ની અંદર ગુજરાતની જે પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિનું નિર્માણ અમે કરશું. આ અમારી ચેલેન્જ છે, નમ્ર નિવેદન નથી. નિવેદન કરીને અમે થાકી ગયા છીએ. 4 વર્ષથી અમે આવેદન અને નિવેદન જ કરીએ છીએ. અમારી પણ સહનશક્તિની હદ છે. એટલે 15 દિવસનું રાજ્ય સરકારને અલ્ટિમેટમ છે. જો 15 દિવસમાં સરકાર કાંઈ યોગ્ય પગલાં નહીં લે તો 15 દિવસ પછી આખા ગુજરાતની અંદર આકરા આંદોલન કાર્યક્રમો આપવામાં આવશે.